नमस्कार मित्रों, रमेश केला चैनल में फरी एक बार आपनो स्वागत छे। आजनो आपनो टॉपिक छे सवाल अमारा जवाब तमारा भाग 95। थोड़ा समय में आपने आवा 100 पार्ट पण कम्प्लीट करी लेशु। आवाज भाग आपने रेग्युलर दर मंगल गुरु और शनिवार रात्र 8:30 वागे अपलोड करीए छे। आ दरेक भाग लाइव होय छे, जेमां लगभग 15 मिनिट जेटला समय में तमे लगभग 80 जेटला क्वेश्चन नो सोल्यूशन करी सको छो। 80 नहीं तो 50 जेटला क्वेश्चन तो कवर थई जाय छे। આ ભાગમાં 20 જેટલા ક્વેશ્ચન હોય છે, પરંતુ દરેક જવાબ સાચો શા માટે છે અને ખોટું શા માટે છે તેની પણ ડિસ્કશન કરવામાં આવે છે। એટલા માટે આ ભાગમાં આશરે 50 જેટલા ક્વેશ્ચન તમે કવર કરી શકશો। આ ભાગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી આગામી સમયમાં જ્યારે પણ આ ભાગ અપલોડ કરવામાં આવે તો તમે એ ભાગ મિસ કરો નહીં। અને જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેને ખાસ જણાવવાનું કે આ બધા જ ભાગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી પ્લેલિસ્ટમાં જઈ ઓનલાઈન ટેસ્ટમાં જવાથી આ બધા જ ભાગ તમે જોઈ શકશો। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી સવાલ અમારો જવાબ તમારા ભાગ 95। આજનો પહેલો સવાલ છે, આમ આદમી બીમા યોજના શરૂઆત ક્યારે થઈ હતી? બીજી ઓક્ટોબર 2005, બીજી ઓક્ટોબર 2006, બીજી ઓક્ટોબર 2007 કે બીજી ઓક્ટોબર 2008? તો સાચો જવાબ છે આમ આદમી બીમા યોજનાની શરૂઆત 2 ઓક્ટોબર 2007 ના રોજ થઈ હતી। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, રોગમાંથી મુક્ત થયા બાદ પુનઃવસન એટલે કે રિહેબિલિટેશન ની કામગીરી કયા પ્રકારના પ્રિવેન્શન નો ભાગ છે? આવા ભાગ વારંવાર પૂછાય છે કે આ પ્રિમોર્ડિકલ પ્રિવેન્શન છે, પ્રાઇમરી પ્રિવેન્શન છે, સેકન્ડરી પ્રિવેન્શન છે કે ટર્શરી પ્રિવેન્શન છે? તો પુનર્વસન કરવું એ કયા પ્રકારનું પ્રિવેન્શન છે? તો સાચો જવાબ આવે છે ટર્શરી પ્રિવેન્શન છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, આરબીસી નું પ્રમાણ નોર્મલ કરતા વધી જાય તેને શું કહે છે? એરિથ્રોસાઇટોસિસ, એરિથ્રોસાઇટોપેનિયા, લ્યુકોસાઇટોસિસ કે લ્યુકોસાઇટોપેનિયા? તો આરબીસી ને બીજે એરિથ્રોસાઇટ પણ કહેવામાં આવે અને એનું પ્રમાણ વધી જાય, જ્યારે પ્રમાણ વધી જાય ત્યારે મોટા ભાગે સીસ લાગતું હોય છે। એટલે માટે આરબીસી નું પ્રમાણ નોર્મલ કરતા વધી જાય તો એને એરિથ્રોસાઇટોસિસ કહેવામાં આવે છે। જો પેનિયા પાછળ લાગે તો તેનું પ્રમાણ નોર્મલ કરતા ઘટી જાય, એટલે કે એરિથ્રોસાઇટોપેનિયા એટલે કે આરબીસી નું પ્રમાણ નોર્મલ કરતા ઘટી જાય, લ્યુકોસાઇટોસિસ એટલે ડબલ્યુબીસી નું પ્રમાણ નોર્મલ કરતા વધી જાય અને લ્યુકોસાઇટોપેનિયા એટલે ડબલ્યુબીસી નું પ્રમાણ નોર્મલ કરતા ઘટી જાય। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ડાયાબિટીસ નો પ્રકાર નાના બાળકોમાં જોવા મળે છે? ડાયાબિટીસ મેલાઇટસ, જુવેનાઇલ ડાયાબિટીસ, જેસ્ટેશનલ ડાયાબિટીસ, ઉપરના તમામ? તો સાચો જવાબ આવે છે નાના બાળકોમાં જોવા મળતો ડાયાબિટીસ નો પ્રકાર એટલે જુવેનાઇલ ડાયાબિટીસ। આ ડાયાબિટીસ થવાનું મેઇન રીઝન એવું હોય છે કે તે બાળકમાં ઇન્સ્યુલિન બનતું હોતું નથી, એટલા માટે આ ડાયાબિટીસ ને બીજા શબ્દમાં કહીએ તો આઈડીડીએમ પણ કહેવામાં આવે છે, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ। આવી કન્ડિશનમાં મોટા ભાગે બાળકને ઇન્સ્યુલિન દેવું પડે છે, દવાથી સારું થતું હોતું નથી। જ્યારે ડાયાબિટીસ મેલાઇટસ હોય છે તે મોટા ભાગે મોટી ઉંમરમાં થતું હોય છે, તેમાં ઇન્સ્યુલિન અપૂરતા પ્રમાણમાં અથવા તો પૂરતા જરૂર હોય એટલું ઉત્પન્ન થતું હોતું નથી, તો એવી કન્ડિશનમાં તે દવાથી પણ રિકવરી આવે છે। અને જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે આપણે ખબર છે કે સગર્ભા માતામાં થતું ડાયાબિટીસ કે જે ટેમ્પરરી ડાયાબિટીસ હોય છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતમાં સૌપ્રથમ 24/7 કોલ સેન્ટરની શરૂઆત કયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી? અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરા? તો સાચો જવાબ આવે છે ગુજરાતમાં સૌપ્રથમ 24/7 કોલ સેન્ટરની શરૂઆત કેના દ્વારા કરવામાં આવી હતી? રાજકોટ। અને ભારતમાં કેટલા નંબરે છે? તો કે બીજા નંબરે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, લીવર બાયોપ્સી માટે કઈ પોઝિશન આઈડિયલ માનવામાં આવે છે? ખાસ યાદ રાખજો મિત્રો, આવા પોઝિશનના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે। આ બધા જ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની કમ્પેર કરી અને લેવામાં આવેલા છે, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે। લિથોટોમી, આઈ ફાઉલર્સ, લેફ્ટ લેટરલ કે રાઈટ સાઈડ? તો લીવર બાયોપ્સી માટે મોટા ભાગે
राइट साइड पोजिशन आपवामां आवे छे। आजनो नेक्स्ट प्रश्न छे, 24 करता वधारे श्वासोश्वास थई जाय तेने शुं कहे छे? एपनिया, ब्रेडिपनिया, ट्रेकेपनिया के ओर्थोपनिया? तो बधा ज पेनियानी आपणे डिस्कशन आगला वीडियोमां करी गया छीए। तो जेने मित्रोए आगलो वीडियो जोयो छे तेनो आनो जवाब आसानथी आपी शकशे अने साचो जवाब छे ट्रेकेपनिया। नेक्स्ट प्रश्न छे, मनुष्यमां कोरोना सामे लड़वा माटे क्या प्रकारनी इम्युनिटी अगत्यनो भाग भजवे छे? जातीय रोग प्रतिकारक शक्ति, व्यक्तिगत रोग प्रतिकारक शक्ति, आर्टिफिशियल एक्टिव इम्युनिटी के आर्टिफिशियल पेसिव इम्युनिटी? तो साचो जवाब आवे छे मनुष्यमां रोग सामे लड़वा माटे जे इम्युनिटी अगत्यनो भाग भजवे छे તે ઇમ્યુનિટી છે વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિ। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, સ્ટરાઇલ ટેકનિકને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? મેડિકલ એસેપ્સિસ, સર્જિકલ એસેપ્સિસ, ઓટોક્લેવ કે ડિસઇન્ફેક્શન? તો સ્ટરાઇલ ટેકનિકને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે સર્જિકલ એસેપ્સિસ। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, રાજ્યમાં નીચલું ગૃહ કોને કહેવાય છે? વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા કે રાજ્યસભા? તો સાચો જવાબ આવે છે નીચલું ગૃહ એટલે વિધાનસભા, ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ। અગાઉના પ્રશ્નમાં આપણે જોયું હતું વિધાન પરિષદ ભારતમાં કેટલા રાજ્યમાં છે? તો 7 રાજ્યમાં છે। કેન્દ્રમાં નીચલું ગૃહ એટલે લોકસભા, કેન્દ્રમાં ઉપલું ગૃહ એટલે રાજ્યસભા આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, તે પહેલા એક અગત્યની જાહેરાત કે જે મિત્રો જો કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એએનએમ એમપીડબલ્યુ મુખ્ય સેવિકા સ્ટાફને તો તેના માટેની બેસ્ટ બુક એટલે કે માસ્ટર માઇન્ડ એમસીક્યુ અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, જે આ બધા જ પ્રશ્નો છે મોટાભાગે આ બુકમાં કવર કરી લેવામાં આવેલ છે। આ બુક્સ મગાવવા માટે તમે અમારો નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો। આ બુકની વિશેષતા શું છે? તો કે આશરે 7000 જેટલા એમસીક્યુ છે, દરેક વિષયની ઊંડાણપૂર્વક માહિતી છે, દરેક રોગની વિશે પણ ઊંડાણપૂર્વક માહિતી છે, અગાઉના પરીક્ષામાં પૂછાઈ ગયેલા વન લાઇનર ક્વેશ્ચન છે, તથા જીપીએમસી એક્ટ જે છે કોર્પોરેશનની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે તેની પણ ચર્ચા કરવામાં આવેલ છે, ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની આછેરી ઝલક, તથા નવી અપડેટ બુક જે જાન્યુઆરી 2020માં આવશે તેમાં ઇંગ્લિશ વ્યાકરણનો પણ આછેરી ઝલકનો સમાવેશ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે અમારા એનએમ તાલીમાર્થી બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે તેને પણ ખાસ જણાવું કે એએનએમની ફર્સ્ટ યર અને સેકન્ડ યરની તમામ બુક્સ પણ અવેલેબલ છે, તેના માટે તમે ઉપરના નંબર ઉપર એકવાર કોન્ટેક્ટ જરૂર કરજો। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, કેન્દ્ર સરકારની વિકલાંગ પેન્શન યોજના અંતર્ગત માસિક કેટલું પેન્શન મળે છે? 400, 500, 600 કે 700? તો વિકલાંગ પેન્શન યોજના અંતર્ગત કેટલું પેન્શન મળે છે? 600 રૂપિયા, અને વૈવૃત પેન્શન યોજના અંતર્ગત કેટલું પેન્શન મળે છે? તો 400 રૂપિયા મળે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, જલદેસિદના લીધે કેવા પ્રકારનું બર્ન્સ થાય છે? ડ્રાય બર્ન્સ, કોલ્ડ બર્ન્સ, કેમિકલ બર્ન્સ કે રેડિયેશન બર્ન્સ? તો જલદ એસિડના કારણે જે બર્ન્સ થાય છે એ બર્ન્સને આપણે કેવું કહીએ છીએ? તો કે કેમિકલના કારણે થતું બર્ન્સ હોવાથી એને કેવું બર્ન્સ કહેવાય છે? કેમિકલ બર્ન્સ કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, બ્રેન્ડેડ સ્કેલ સેના એસેસમેન્ટ માટે વપરાય છે? ઓપ્શન છે અલ્સર, કોન્શિયસનેસ, ઇન્જુરી કે રોગની તીવ્રતા? તો સાચો જવાબ આવે છે બ્રેન્ડેડ સ્કેલ શેના માટે વપરાય છે? તો કે અલ્સરના એસેસમેન્ટ માટે વપરાય છે। કોન્શિયસનેસ માટે કયો સ્કેલ વપરાય છે? તો કે ગ્લાસ્કો કોમા સ્કેલ। ઇન્જ્યુરી સસ્ટેન ટ્રાયડ માટે કયો, જેને ટ્રાયડમાં ડિવાઈડ કરવામાં આવે છે, કેટલા પ્રમાણમાં ઇન્જ્યુર છે, ખાસ કરીને એક્સિડન્ટ ઇન્જ્યુરી વખતે ટ્રાયડ યુઝ કરવામાં આવે છે, જેમાં 4 કલર હોય છે, આ હતા 3 પ્રકાર। આજનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ સિવાય પણ ઘણા બધા સ્કેલ આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, યુરિનમાં આલ્બ્યુમિનનો કોલ્ડ ટેસ્ટ કરવા માટે ક્યુ રિએજન્ટ ઉપયોગમાં લેવાય છે? બેનેડિક સોલ્યુશન, એસિટિક એસિડ, આયોડિન ડ્રોપ્સ કે નાઇટ્રિક એસિડ?
તો સાચો જવાબ આવે છે આલ્બ્યુમિન ટેસ્ટ, કોલ્ડ ટેસ્ટ પૂછું છું એટલા માટે સાચો જવાબ આવશે નાઇટ્રિક એસિડ. જો હોટ ટેસ્ટ પૂછેલો હોત તો એસિટિક એસિડ આવે તો, અને યુરિન સ્યુગર ટેસ્ટમાં પૂછેલો હોત તો બેનેડિક્ટ સોલ્યુશન આવે તો. આ ત્રણેય સોલ્યુશન ખાસ યાદ રાખજો, ઘણી વખત આપણે મિસ કરી શકે છે, અને હોટ અને કોલ્ડ તો ખાસ ભૂલાય જ નહીં. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યા કવિનું જન્મસ્થળ માંડલી રાજસ્થાન હતું? પન્નાલાલ પટેલ, ઝીણાભાઈ દેસાઈ, ગંગા સતી કે મીરાબાઈ. તો સાચો જવાબ આવે છે ક્યા કવિનું જન્મસ્થળ માંડલી રાજસ્થાન હતું, તો પન્નાલાલ પટેલ. ઝીણાભાઈ દેસાઈનું જન્મસ્થળ કયું હતું, તો કે ચીખલી વલસાડ. ગંગા સતીનું જન્મસ્થળ કયું હતું, રાજપરા પાલીતાણા. અને મીરાબાઈનું જન્મસ્થળ કયું હતું, તો કે મેડતા રાજસ્થાન. આજનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્લડ કરતા ઓછી સાંદ્રતા ધરાવતા ફ્લુઇડને કેવું ફ્લુઇડ કહે છે? હાઇપોટોનિક, હાઇપરટોનિક, આઇસોટોનિક કે ઉપરના તમામ. તો જ્યારે બ્લડ કરતા ઓછી તીવ્રતા ધરાવતું હોય તેવા ફ્લુઇડને કેવું ફ્લુઇડ કહેવામાં આવે છે, ઓછી સાંદ્રતા સોરી, તો તેવા ફ્લુઇડને હાઇપોટોનિક ફ્લુઇડ કહેવામાં આવે છે. આઇસોટોનિક ફ્લુઇડ એટલે શું, તો કે બ્લડ જેટલી જ સાંદ્રતા ધરાવતું ફ્લુઇડ, અને હાઇપરટોનિક એટલે બ્લડ કરતા વધુ સાંદ્રતા ધરાવતું ફ્લુઇડ. સોડિયમ ક્લોરાઇડ એ આઇસોટોનિક ફ્લુઇડનું એક એક્ઝામ્પલ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ પણ પ્રકારની ડ્રગ્સની સેન્સિટિવિટી અને રિએક્શન એટલે કે ટેસ્ટ ડોઝ કયા રૂપ દ્વારા આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવિનસ, ઓરલી કે ઇન્ટ્રાડર્મલ. તો સાચો જવાબ આવે છે કોઈ પણ ડ્રગ્સનો સેન્સિટિવિટી અને રિએક્શન એટલે કે ટેસ્ટ ડોઝ ખાસ કરીને ઇન્ટ્રાડર્મલ રૂટ દ્વારા આપવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયા બોનને નેઝલ સેપ્ટમ તરીકે ઓળખવામાં આવે છે? પેલેટ બોન, હોમર બોન, નેઝલ બોન કે બેન્ડિબલ બોન. તો સાચો જવાબ આવે છે કયા બોનને નેઝલ સેપ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, તો વોમર બોનને નેઝલ સેપ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, પાણીનો રંગ કયા સ્કેલમાં મપાય છે? એક બીજો સ્કેલ આવ્યો, સિલિકા સ્કેલ, નિકાલ સ્કેલ, પ્લેટિનિયમ કોબાલ્ટ સ્કેલ કે ઉપરમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવે છે પાણીનો રંગ પ્લેટિનિયમ કોબાલ્ટ સ્કેલમાં માપવામાં આવે છે. આજનો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન, તે પહેલાં મિત્રો જણાવી દઉં કે આ વિડીયો જો તમે વચ્ચેથી જોવાનું શરૂ કર્યું હોય તો ફરીથી તમે 1-20 ક્વેશ્ચન જોઈ શકો છો, તેના માટે ખાસ તમારે ફરીથી વિડીયો શરૂ કરવાનું રહેશે. અને આવા બધા જ વિડીયો જોવા માટે તમે અમારે વિડીયોના એન્ડમાં ઓનલાઈન ટેસ્ટ એવું એન્ડ સ્ક્રીન નોટિફિકેશન આવશે, તેના ઉપર ક્લિક કરવાથી તમે આવા બધા જ વિડીયો જોઈ શકશો. નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ અને આજનો લાસ્ટ પ્રશ્ન, સાચવી રાખવા સોંપેલી વસ્તુ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઇનામ, થાપણ, અમાનત કે ભેટ. તો સાચો જવાબ આવે છે સાચવી રાખવા માટે સોંપેલી વસ્તુને થાપણ કહેવામાં આવે છે. આ હતા સવાલ, અમારા જવાબ તમારા 20 ક્વેશ્ચન. લાઇવ ટેસ્ટમાં પાર્ટિસિપેટ થવા માટે આવું સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો. આ ઉપરાંત ઉપર દેખાતા એન ફિલ્મ નોટિફિકેશનમાં ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરવાથી તમે આવા અમારા અગાઉના બધા જ વિડીયો જોઈ શકશો. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.